જૂનાગઢથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં જૂનાગઢમાં પોલીસના મારથી યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. અમદાવાદના યુવાનનું પોલીસના મારથી મૃત્યુ થઈ ગયું છે. જૂનાગઢમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈએ માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મૃતક હરસિલ જાદવ સામે ફરિયાદ નોંધાઈ હતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ટૂર્સના નામે 1.20 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી, જેની ફરિયાદ નોંધવામાં આવી હતી. તો પરિવારજનો દ્વારા પીએસઆઈ મુકેશ મકવાણાને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પીએસઆઈ મકવાણાએ ₹3 લાખની લાંચ માંગી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. પોલીસના ઢોરમારથી હરસિલ જાદવ નામના યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ યુવકનું મૃત્યુ થઈ ગયું છે. અમદાવાદના યુવાનનું પોલીસના મારથી મોત થયું હોવાની વિગતો સામે આવે છે. જૂનાગઢમાં બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીએસઆઈએ યુવાનને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. મૃતક હરસિલ જાદવ સામે ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે ટૂર્સના નામે 1.20 લાખ રૂપિયાની છેતરપિંડી આચર્યા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. ત્યારે પરિવારજનો દ્વારા હાલ પીએસઆઈ મુકેશ મકવાણા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. પીએસઆઈ મુકેશ મકવાણાએ માર માર્યો હોવાના આક્ષેપ કર્યા છે. પીએસઆઈ મકવાણાએ ₹3 લાખની લાંચ માંગી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. તો પોલીસના ઢોરમારથી હરસિલ જાદવ નામના યુવાનનું મૃત્યુ થઈ ગયું છે. અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ યુવાનનું મૃત્યુ થયું હોવાની વિગતો મળી છે. તો પોલીસના ઢોર માર મારવાના કારણે આ હરસિલ જાદવ નામના યુવકનું મૃત્યુ થઈ ગયું છે. હરસિલ જાદવ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં ટૂર્સના નામે હરસિલ જાદવે 1.20 લાખની છેતરપિંડી આચરી હતી. તો છેતરપિંડીનો ગુનો પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. તો જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈએ મૃતક હરસિલ જાદવને માર માર્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ નિપજ્યું છે. તો અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન હરસિલ જાદવનું મૃત્યુ થયું છે. તો જૂનાગઢમાં અમદાવાદના યુવાનનું પોલીસના મારથી મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવે છે. જૂનાગઢમાં બે ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈએ માર માર્યાનો આક્ષેપ કર્યો છે. મૃતક હરસિલ જાદવ સામે ફરિયાદ નોંધાઈ હતી.